ઘણા બધા લોકોને ઇન્સ્ટન્ટ ફૂડ ખાવાનું પસંદ હોય છે, પણ એ લોકો ડરે છે એમાં જે નાખેલા પ્રિઝર્વેટિવ, આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ ફ્લેવર, એટલે લોકો રોજ નથી ખાઈ શકતા. પણ રોજ ખાઈ શકાય એ રીતનું ઇન્સ્ટન્ટ ફૂડ, એનું ખાસ મેઇન વસ્તુ છે એની અંદર છે ને નો MSG, નો પ્રિઝર્વેટિવ, નો આર્ટિફિશિયલ કલર, નો એડેડ ફ્લેવર પણ છે આમાં. શરીરને હાર્મફુલ થાય એવી કોઈ વસ્તુ નાખેલી નથી અમે. પછી આ છે અમારો મલ્ટીગ્રીન રોટલો, જેમાં 7 જાતના અનાજ ભેગા થાય અને રોટલો બને, અને આ શરીર માટે બહુ હેલ્ધી ગણાય છે. તો અહીંયા પ્રોસેસ કરે છે, એવું નથી કે અમુક વસ્તુ ડ્રાય કરવા આપી તો ડ્રાય કસેથી આઉટસોર્સ કરતા, એવું નથી. આ એમનું ડ્રાયરનું મશીન છે. આની MRP 150 રૂપિયા છે. આમાં છે ને 400 ગ્રામ જેટલું શાક બનશે તમારે. ઇઝીલી 3 જણા આરામથી ખાઈ શકશે શાક. એકલું શાક રોટલી પણ ખાવાનું હોય તો 3 જણા આરામથી શાક ખાઈ શકશે. કોઈ પણ તમે પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં લેવા જાઓ તો 250 રૂપિયા નીચે કાજુ મસાલાની સબ્જી તમને ના આપે. આ 150 રૂપિયામાં 400 ગ્રામ સબ્જી હું તમને મારા પેકેટથી બનાવશો, એકદમ હાઇજેનિક બનશે અને એકદમ સારો ટેસ્ટ મળશે. દુનિયાના કોઈ પણ ખૂણે અમની પ્રોડક્ટ ડિલિવરી થઈ જશે. આમાં બધા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ છે, નાના બાળકથી લઈને મોટા પણ ખાઈ શકશે, કોઈને જ કંઈ તકલીફ નહીં થાય અને ડેઈલી ખાઈ શકશે. મેઇન તો વસ્તુ એ છે કે ડેઈલી ખાઈ શકશે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એકદમ ધમાકેદાર વિડીયોમાં. રોજ ખાઈ શકાય એ રીતનું ઇન્સ્ટન્ટ ફૂડ, કોઈ પણ MSG નથી નાખેલું હતું, કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નહીં, કોઈ આર્ટિફિશિયલ વસ્તુ નહીં, કલર નહીં, કશું જ નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. પહેલેથી ફૂડ લાઇનમાં છે એટલે ટેસ્ટમાં તો તમારે કહેવું જ નહીં પડે. અસલ ચરોતરનો ટેસ્ટ તમારે ઘરે બેઠા જોઈતો હોય તમે આ જગ્યાએથી ઓર્ડર કરજો અને રોજ ખાઈ શકશો. બનાવવાની મેથડ બહુ જ ઇઝી, સિમ્પલ. પાણી અને તેલ લેવાનું હોય છે, બાકી આમનું જે પેકેટ. અમુક સબ્જી એવી હોય છે કે પાણી, તેલ અને પછી તમારે દહીં લેવાનું હોય છે. દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈશું. અહીંથી ઘરે બેઠા એટલે કે ફેક્ટરી પરથી ઘરે બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે કુરિયર થઈ જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં તમે કુરિયર મંગાવશો ને ફ્રી ઓફ કોસ્ટ છે. ખાલી MRP નો ભાવ આપવાનો રહેશે. પણ આઉટ ઓફ ઇન્ડિયા કુરિયર મંગાવો તો ઓફકોર્સ કુરિયર ચાર્જિસ થવાનો છે. પણ ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ ડિલિવરી થાય છે. ઘણા બધા લોકો રેગ્યુલર કસ્ટમર છે અને આ વિડીયો જો NRI તમે જોતા હોય અને એમની પ્રોડક્ટ તમે યુઝ કરતા હોય નીચે જરૂરથી કોમેન્ટ પણ કરજો. એ કોમેન્ટને હું પિન કરી આપીશ. આપણે સત્યવિજયની વાત કરીએ તો સત્યવિજયની આજે 4th પેઢી સક્રિય છે ફૂડ લાઇનમાં. ચોટીલા જ્યારે હાઈવે નહોતો ત્યારે અમના બાપ દાદાઓની હોટલ હતી. વેલકમ ટુ સત્યજી ગૃહ ઉદ્યોગ. અમારી ફેક્ટરીનું આઉટલેટ છે અને ફેક્ટરી પણ છે. હું તમને એનો ટૂર વિઝિટ કરાવું છું. અત્યારે આ લોકેશન છે અત્યારે રાજુપુરા લક્ષ્મીપુરા રોડ, વાસદ વિલેજ, આંકલાવડી ગામની નજીક કહેવાય, રાજુપુરા લક્ષ્મીપુરા રોડ કહેવાય. આણંદથી આવો તો રાજુપુરાના ગામનું પાટિયું આવે ત્યાંથી વરી જવાનું, એટલે આ કેનાલ ઉપર જ ફેક્ટરી આવશે આપણી. અને 3 માળની ફેક્ટરી છે. તમને આજુબાજુમાં કોઈ જ નથી, આપણે એકલા જ છે ફેક્ટરીમાં, તમને ઇઝીલી મળી જશે. મારા ફાધરે 2007થી શરૂઆત કરી હતી એક ચટણીથી, જે સ્પાઇસી ગાર્લિક તીખી ચટણીથી ઓળખાય છે. અત્યારે અમારી પાસે 55+ પ્રોડક્ટ છે. એ પ્રમાણે અમે લાયા છે ઇન્સ્ટન્ટ સબ્જી મસાલા. અમે જાતે જ બધું કરીએ છીએ અને એની અંદર જે મટીરિયલ વપરાય છે, જે ફ્રી ડ્રાય છે, થાય છે, પનીર છે, મકાઈ છે, બટેકા છે, ટામેટા છે, રોટલો છે, એ બધું અમે ફેક્ટરીની અંદર જાતે જ ફ્રી ડ્રાય કરીએ છીએ. આ ફ્રી ડ્રાય મશીન છે, અમે આની જાતે જ બધું કરીએ છીએ અને જાતે જ હું હેન્ડલ કરું છું. આમાં ડ્રાય થાય પનીર, પછી બટેકા, ટામેટા, બધી વસ્તુ ડ્રાય થાય. રોટલો મૂકો એટલે 12-14 કલાક લાગે. 50 કિલો તમે બટેકાની અંદર મૂકો તો 2-2 કિલો તમારી પાસે વજન રિટર્ન આવે અને જે એકદમ કોરા ફોર્મમાં થઈ જાય. આ અમારા 13 જાતના ઇન્સ્ટન્ટ શાક છે, જે અમે જાતે ડેવલપ કરી છે અને રેસીપી બી અમે જાતે ડેવલપ કરી છે. જેમાં આ છે વઘારેલો રોટલોનો રોટલો છે, આ બાજરીનો રોટલો છે, પછી આ દમ આલુના બટેકા છે, આ મલ્ટીગ્રીન રોટલો છે, પછી આ પનીર છે અને આ ટામેટા છે. જે હમણાં આપણે આગળ મશીન જોયું એમાંની અંદર જ આ ફ્રી ડ્રાય કરેલું છે બધી વસ્તુ. અને આ બધી વસ્તુ ડેવલપ કરવામાં મારા ફાધરનો બહુ મોટો હાથ છે. આ છે અમારું કાજુ મસાલાનું શાક છે, જેની અંદર બધી વસ્તુ આવી ગઈ, ખાલી પાણી અને તેલ જ લેવાનું ઘરેથી. એનું ખાસ મેઇન વસ્તુ છે એની અંદર છે ને નો MSG, નો પ્રિઝર્વેટિવ, નો આર્ટિફિશિયલ કલર, નો એડેડ ફ્લેવર પણ છે આમાં. આમાં કોઈ વસ્તુ જાતની એવી શરીરને હાર્મફુલ થાય એવી કોઈ વસ્તુ નાખેલી નથી અમે. બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. પછી આ છે અમારો મલ્ટીગ્રીન રોટલો, જેમાં 7 જાતના અનાજ ભેગા થાય અને રોટલો બને, અને આ શરીર માટે બહુ હેલ્ધી ગણાય છે. અને આ છે મેગી ફ્લેવરમાં આવશે, જે નાના છોકરાને પણ મેગી ફ્લેવરનો, એટલે નાના છોકરાને પણ ભાવે. આમાં બધી વસ્તુ આવી ગઈ, રોટલો પણ આવી ગયો, મસાલો પણ આવી ગયો, ખાલી પાણી અને તેલ લેવાનું છે તમારે ઘરેથી. પછી આ છે અમારું મકાઈ મસાલાનું શાક, જેની અંદર મકાઈ પણ છે અને મસાલો પણ છે, ખાલી પાણી અને તેલ જ લેવાનું ઘરેથી. અને બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અંદર. પાછળ અમે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ લખેલા છે, નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ અંદર લખેલા છે. બધી વસ્તુ અંદર કઈ રીતે બનાવવું એ પણ લખેલું છે અમે. પછી આ છે ગાર્લિક મખનાનું શાક, તમે નામ પણ પહેલી વાર સાંભળ્યું હશે, લસણ મખનાનું શાક.
આમાં તમારે દહીં લેવું પડશે, દહીં, પાણી અને તેલ ત્રણ વસ્તુ લેવી પડશે. અંદર ગાર્લિક છે, અંદર મખના છે, બધી વસ્તુ અંદર આવી ગઈ. નામ પણ તમે પહેલી વાર સાંભળ્યું હશે ગાર્લિક મખના, અને તમે ખાધું પણ નહીં હોય અને તમે ખાશો તો તમને બહુ મજા આવશે ખાવાની. નાના છોકરાથી લઈને મોટાને બધાને ભાવે તેવું શાક છે આ. પછી આ છે પાઉંભાજી. જનરલી બધી પાઉંભાજી કેવી આવતી હોય છે કે ભાઈ ખાલી બટેકા આપે, ડુંગ નાખી દે, આમાં બધી વસ્તુ અંદર છે. ઇન્ગ્રેડિયન્ટ્સની અંદર બધી વસ્તુ છે અને આમાં પાણી અને તેલ જ લેવાનું. આની અંદર બધા શાકભાજી છે ફ્રી ડ્રાય, એ બધા આવી ગયા આની અંદર. પછી આ છે વઘારેલો રોટલો. રેગ્યુલર જે આપણે બાજરીનો રોટલો વઘારતા હોય એ છે. મેં તમને હમણાં આગળ દેખાડ્યા બાજરી રોટલાના ટુકડા, એ રોટલો આની અંદર વપરાય છે. અને આ બાજરીનો વઘારેલો રોટલો છે જે આપણે કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી ટેસ્ટમાં જે બનતો હોય ને એ સ્વાદમાં તમને બનશે. જીગરભાઈ, અમારી જે ગાર્લિકની ચટણી આપણે વાત કરીને આગળ, આ અમે ગાર્લિક અમારી જાતે જ ફોલીએ છીએ, અમારી પાસે એનું મશીન છે. અને રાજકોટથી કાઠિયાવાડનું લસણ જ વાપરવાનું, એમપીનું નહીં વાપરવાનું. આ જાતે ફોલીએ છીએ અને આજુબાજુનામાં સોકેટ કરવા આપે એટલે આની અંદર જે ખરાબી હોય બધી નીકળી જાય. અત્યારે આ પ્યોર ગાર્લિક છે, આ બોઇલ કરેલું ગાર્લિક છે, બરાબર છે. ગાર્લિકની ચટણી બનાવવામાં આ જ ગાર્લિક વપરાશે. અને બીજું કે આ છે ને કાઠિયાવાડથી જ લાવવાનું, બીજું કોઈ પણ ગાર્લિક વાપરવાનું નહીં, એમપી નહીં, કોઈ નહીં, કાઠિયાવાડથી જ લસણ લાવવાનું. આ અત્યારે ફિલિંગ રૂમ છે અને આ ચટણી ભરાય છે, બરાબર છે. અને અહીંયા આગળ જે આગળ આપણે વજન કાંટો રાખેલો હોય કે ભાઈ જે વજન છે એ એક્યુરેસીમાં જવું જોઈએ. આ પાઉટનું અત્યારે વજન છે 90 ગ્રામ અમે છાપીએ છીએ, 90 ગ્રામ છે કોઈ વજન. અને એનું વેરિએશન ચાલુ હોય તો કદાચ એમાં સેટિંગ કરીને પછી જ પેક થાય. બહુ મોસ્ટ ઓફલી વેરિએશન તો આવતું જ નથી, પણ કદાચ વેરિએશન આવે તો એનું એક્યુરેસી મેપ મેઝરમેન્ટ કરીને પછી આગળ જાય, બરાબર છે. એટલે આવી રીતે તમારી જે ફેમસ લસણની ચટણી, આ લસણની ચટણી ભરાય છે. આપણે જે વાત થઈ એ આ લસણની ચટણી. સવારમાં મેં તમને જે પેલું ગાર્લિક દેખાડ્યું, યસ, એ ગાર્લિક એ ચટણી બનીને રેડી થઈ ગઈ, અત્યારે આ ભરાય છે. હવે જે લસણની ચટણી છે એનો કેવી રીતે યુઝ થઈ શકે? લસણની ચટણીનો આપણે ડાયરેક્ટ યુઝ થાય, થેપલા, ભાખરી કે કોઈ એમનેમ શાકમાં નાખીને તીખી કરવું હોય તો, ડાયરેક્ટ ખાવી હોય તો પણ એ તો ડાયરેક્ટ યુઝ થઈ શકે, બરાબર. અને એકવાર પેકેટ તોડીએ, પેકેટ તોડો તો બને, પ્રિફર અમે એવું કરીએ છીએ પેકેટ તોડો તો ફ્રીજમાં રાખો તો વધારે સારું. બહાર કશું થવા નથી પણ ફ્રીજમાં રાખો તો વધારે સારું પેકેટને, બરાબર. આમ જોવા જઈએ તો કેટલા દિવસની વેલિડિટી હોય? આ 6 મહિના અમે કશું નહીં થાય. 6 મહિના? હા. તે શિંગદાણા દરવાનું મશીન છે અને આ શિંગદાણા દરાય છે અત્યારે. અને આ દરેલા શિંગદાણા છે જે ગાર્લિક ચટણીમાં યુઝ થશે. ગાર્લિક ચટણી અંદર શિંગદાણા બી યુઝ થાય? હા, શિંગદાણા બી યુઝ થાય. તલનું તેલ આવે, શિંગદાણા આવે, લસણ આવે, મરચું આવે. અને એકદમ સારા ક્વોલિટીના શિંગદાણા લાવવાના, એવું નહીં કે શિંગદાણા ગમે તે લઈ લેવાના, એકદમ સારી ક્વોલિટીના શિંગદાણા લાવવાના. આ સત્ય વિજયની જે ચટણી બનાવવાનું ચાલુ કર્યું આ બેને, મીનાબેને, 5 કિલોની સ્ટીલની તપેલીથી ચાલુ કર્યું હતું 2007માં. અત્યારે અમે પર ડે 800 કિલો પ્રોડક્ટ કરીએ છીએ. અને અમારી એ ચટણી દેશમાં તો ખરી પણ વિદેશમાં આપણા જ્યાં ભારતીયો રહે છે ત્યાં પણ એની પુષ્કળ માગ છે અને ઘણા એક્સપોર્ટરો અમારી પાસેથી લઈ જાય છે. ગરભાઈ, આપણે જે નવા પેલા 13 શાક જોયા એ ઘરે કઈ રીતના બનશે ને એમાં હું તમને એક શાક દેખાડું છું, જે નામ છે ગાર્લિક મખના. આ 50 મિલી તેલ છે, આ ગાર્લિક મખના છે, ટોટલી ડ્રાય આવશે, બધી જ વસ્તુ ડ્રાય આવશે, બરાબર છે. એને એક બાઉલમાં, મોટા બાઉલમાં ખાલી કરવાનું. આમાં ગાર્લિક છે, મખના છે, બધા મારા મસાલા છે, 150 ml પાણી આની અંદર નાખીને મિક્સ કરી દેવાનું, જેથી શું મસાલાની ગ્રેવી બની જાય સારી એવી. તેલ આવી જાય પછી આ ગ્રેવી ઉમેરશું અને 5 મિનિટ સુધી ગરમ કરશું આપણે, એટલે બધી અંદર વસ્તુ જે મસાલા છે બધા સારી રીતે ચડી જાય આપણે. હવે આમાં છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. આ તેલ છૂટું પડી ગયું છે આપણું, બરાબર છે. હવે બીજું 150 ml પાણી એની અંદર નાખવાનું છે. 150 ml પાણી નાખ્યા પછી એકવાર સારી રીતે મિક્સ કરી દેવાનું અને એક રસ થાય ત્યાં સુધી ગરમ કરવાનું, એટલે અંદાજિત 2 મિનિટ જેવું. આ શાક તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લેવાની ને દહીં નાખવાનું એની અંદર. આ 100 ગ્રામ અમૂલનું દહીં છે, 100 ગ્રામ નાખવાનું દહીં અને સારી રીતના મિક્સ કરી લઈશું. આપણું આ શાક છે ને ગાર્લિક મખણાનું શાક રેડી થઈ ગયું છે અને એકદમ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટમાં તમને મળશે શાક. દહીંમાં શાક બનશે અને આ ધાણા નાખીને આપણે ગરમા ગરમ સર્વ કરશું. રોટલી, ભાખરી, થેપલા જેની સાથે ફાવે એની સાથે. આ છે રેડી કાઠિયાવાડી ગાર્લિક મખણાનું શાક. આ છે મલ્ટીગ્રીન રોટલો. આ પેકેટની અંદર એક મસાલાનું પેકેટ આવશે અલગથી. આ મસાલાનું પેકેટ છે, એને પહેલાં સાઈડ પર મૂકી દેવાનું. અને આ રોટલા છે, એ રોટલાને એક તપેલીમાં કાઢી લેવાનું. અંદર રોટલો છે, લસણ છે, લીલી ડુંગળી છે, સૂકવેલું બધું.
અને આ છે ને મલ્ટીગ્રીન રોટલો છે, મેગી ટેસ્ટમાં આવશે. આ 300 મિલી પાણી નાખવાનું, 300 મિલી પાણી નાખીને એને ગેસ પર મૂકવાનું, 4 મિનિટ જેટલું રાખશે એને ઉકાળવાનું પાણીને. રોટલો ચડી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું, 4 મિનિટ જેટલું લાગશે જ રહ્યો છે, બરાબર છે. ત્યાં સુધીમાં આપણે છે ને આ મસાલાની ગ્રેવી બનાવીને તૈયાર રાખશું. આ મસાલાને કટ કરી દઈએ, 100 મિલી પાણી લેવાનું, ગ્રેવી બનાવીને રેડી રાખશું આપણે. હવે આ રોટલો રેડી થઈ ગયો છે એટલે આપણે એને સાઈડ પર મૂકી દઈએ, બરાબર છે. અને નોનસ્ટિક ફ્રાય પેન મૂકીએ, 50 મિલી તેલ મૂકવાનું. ભાઈ આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે જે ગ્રેવી બનાવી હતી એ તેલમાં ઉમેરી, તેલ છૂટું પડે ત્યાં સુધી એને ગરમ કરવાનું. આપણે જે પહેલાં આગળ રોટલો તૈયાર રાખ્યો હતો એને આની અંદર નાખી દઈશું આપણે, અને વ્યવસ્થિત રીતે આપણે હલાવી નાખ મિક્સ કરી દઈશું. અને જીગરભાઈ આ રોટલાની ખાસિયત એ છે કે આ છે ને મલ્ટીગ્રીન રોટલો છે. તમે કોઈ રેસ્ટોરન્ટમાં પણ મલ્ટીગ્રીન રોટલો નહીં ખાતો હોય, જે અમે પેકેટમાં આપીએ છીએ. અમે રોટલા ખાધા હશે બધા બાજરીના રોટલાનું, અમે આમાં 5 જાતના અનાજ ભેગા કરીને રોટલો બનાવ્યો છે. અને રોટલા પણ મારા મધર જાતે જ બનાવવા આવે છે હજી હાલમાં. અને આ પણ તમને મેગી ટેસ્ટમાં છે, પણ એ તમને ક્યાંય રેસ્ટોરન્ટમાં ક્યાંય તમને ખાવા નહીં મળ્યો આ રોટલો. આ રેડી થઈ ગયું છે આપણું, તૈયાર થયેલો મલ્ટીગ્રીન રોટલો. આની અંદર 5 જાતના ધાન છે, મકાઈ, બાજરી, જુવાર, રાગી અને ચણા, જે એનાથી રોટલો બને છે. અને આ એનું ટેક્સચર તમે જુઓ, એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળશે તમને, પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ મળશે. અને તમે ક્યાંય રેસ્ટોરન્ટમાં ખાધો નહીં હોય એવો રોટલો તમને આ મળશે. ચાલો ભાઈ આપણે બનાવીએ છીએ. હવે કાજુ મસાલાનું શાક છે, બરાબર છે. આની MRP 150 રૂપિયા છે. તમે જનરલી કોઈ પણ સારી રેસ્ટોરન્ટમાં, પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં તમે શાક લેવા જાઓ ને તો જનરલી 300 રૂપિયાથી 300-250 રૂપિયાનું શાક હોય, અને 200-250 ગ્રામ કે 300 ગ્રામની ક્વોન્ટિટી આવે. આમાં છે ને 400 ગ્રામ જેટલું શાક બનશે તમારે, અને ઇઝીલી 3 જણા આરામથી ખાઈ શકશે શાક. એકલું શાક રોટલી પણ ખાવાનું હોય તો 3 જણા આરામથી શાક ખાઈ શકશે. કોઈ પણ તમે પ્રીમિયમ રેસ્ટોરન્ટમાં લેવા જાઓ તો 250 રૂપિયા નીચે કાજુ મસાલાની સબ્જી તમને ના આપે. આ 150 રૂપિયામાં 400 ગ્રામ સબ્જી હું તમને મારા પેકેટથી બનાવશો, એકદમ હાઇજેનિક બનશે અને એકદમ સારો ટેસ્ટ મળશે. અંદર બધું જ આવી ગયું, કાજુ પણ આવી ગયા. જો આ કાજુ છે, એવું નહીં કે કાજુ ઓછા આપવાના, કાજુ પણ જેટલા રેસ્ટોરન્ટમાં આવે એના કરતાં પણ વધારે જ આવશે. હવે આપણે કઢાઈમાં 50 મિલી તેલ મૂકી દઈએ, તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આપણી ગ્રેવી પ્રિપેર કરી દઈએ. આ 200 મિલી પાણી છે, આ મસાલાનું પેકેટમાં આખું નાખી દેવાનું 200 મિલી પાણી, અને મિક્સ કરી દેવાનું અને ગ્રેવી ફોર્મમાં લાવી દેવાનું. આપણે જે ગ્રેવી પ્રિપેર કરી એ તેલમાં ભેગી કરી દઈશું. તમે એનું ટેક્સચર જોવું અત્યારથી જ, તમે હોટલ રેસ્ટોરન્ટમાં ખાતા હોય એ જ ટેક્સચર આવશે. તેલ છૂટું પડે ત્યાં સુધી ગરમ કરવાનું, અને પછી 100 મિલી પાણી નાખવાનું છે, કરીને શાક એક રસ થાય ત્યાં સુધી ગરમ કરશું આપણે. 2 મિનિટ જેવું લાગશે અંદાજિત. 422 ગ્રામ વજન થયું શાકનું, 400 ગ્રામ જેટલું મેં કીધું હતું બનશે, 422 ગ્રામ વજન થયું છે. તમે રેસ્ટોરન્ટમાં લેવા જાઓ એટલે આ સબ્જીના તમારે ઓછામાં ઓછા 300 રૂપિયા જેવા તો દેવા જ પડે. મારા પેકેટથી બનાવશો તમારે 150 રૂપિયામાં આ સબ્જી બનશે તમારે, અને એકદમ હાઇજેનિક મસાલાથી. તેલ તમારા ઘરનું છે, પાણી પણ તમારા ઘરનું છે, એ તો સારું જ રહેવાનું છે, અને મસાલા એકદમ હાઇજેનિકથી જ બનાવેલા છે એટલે તમને ખાવામાં પણ મજા આવશે. ઓકે, તો અહીંયા તમે જુઓ છો ને એ કોઈ રેસ્ટોરન્ટમાં બનાવેલી સબ્જી નથી. ટેક્સચર જોઈને તમને એવું લાગશે કે આ કોઈ રેસ્ટોરન્ટમાં બનાવી હોય, અને ટેસ્ટ તો કોઈ સુગંધ જે આવતી હતી ને, અરોમા જેને કહીએ, એક અલગ લેવલનો જ હતો. અહીંયા બધી વસ્તુઓ બનાવેલી છે હું તમને બતાવી દઉં. સેવ ટમેટા, આ છે તે સેવ ટામેટાનું સબ્જી છે. ટેક્સચર જુઓ, સેવ જુઓ, અંદર જે ટામેટાના પીસીસ છે એ જુઓ, અને ગ્રેવી જુઓ. અસલ દેશી મોજ આપણે કહી શકીએ, કેમ કે કાઠિયાવાડમાં છે ને થોડું ઘણું કામ રસો હોય, થોડો ઘણો તેલનો ખાવાની મજા આવે. ઓકે, આ છે પાપડ મેથી, પાપડ મેથીનું સબ્જી છે. આ તમને દેખાતો છે, પાપડ અને મેથી પણ દેખાય છે. અને આ મોસ્ટ હોટ ફેવરેટ મલ્ટીગ્રેન વઘારેલો રોટલો, જે તમે બનતા રેસીપી જોઈને, એ આ છે મલ્ટીગ્રેન વઘારેલો રોટલો. ટેક્સચર પણ એકદમ પરફેક્ટ છે. આ પંજાબી શાક છે, કાજુ મસાલા, જે હોટલમાં તમે 200-250 રૂપિયા એક પ્રીમિયમ સબ્જીને આપો છો, એ જ વસ્તુ માત્ર 150 રૂપિયાનું પેકેટ છે. ઘરે ખાલી તેલ અને પાણી નાખવાનું હોય છે એટલે તમારા ડીશમાં રેડી થઈ જશે. અને આ છે પાઉંભાજીની ભાજી, છે ને એકદમ ગરમા ગરમ, કેમ કે બધા વેજીટેબલ્સ તમે જુઓ છો ને એ મેશ કરેલા તમને અંદર દેખાય છે. આ બધી જ વસ્તુ મેક્સિમમમાં મેક્સિમમ 5-6 મિનિટની અંદર બની જાય છે. અને હા, બીજી એક વસ્તુ કહી દઉં, કોઈ પણ પ્રિઝર્વેટિવ નથી, કોઈ પણ MSG નથી, કોઈ પણ કલર નથી, બરાબર છે, કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ નથી. આમની જે બનાવવાની, પ્રોસેસ કરવાની જે રીત છે ને એ બહુ યુનિક છે. કાઠિયાવાડી સબ્જીમાં ગાર્લિક મખણા, મેં નામ જ પહેલી વાર સાંભળ્યું, ખરેખર આજે ટેસ્ટ કરીશું મજા આવી જશે એવું દેખાય છે. મખણા પણ જુઓ, સાવ પહેલાં એકદમ
ગળી ગયા હોય ને એવું બી નથી. હા, મખણા પણ તમને દેખાય છે. આ છે કાજુ કારેલાનું સબ્જી, કાજુ કારેલા દ્રાક્ષ. કાજુ કારેલા દ્રાક્ષ એટલે તમે એક રજવાળી સબ્જી કહી શકો કારેલાની. ફર્સ્ટ ટાઈમ મેં જોયું આ ટાઈપનું, કાજુ કારેલા અને દ્રાક્ષ. અને કારેલાનું પાછું ગ્રીન તમને દેખાય પણ છે, નાના નાના પીસી. તો કાજુ કારેલા દ્રાક્ષ આ સબ્જી પણ આપણે ખાસ ટ્રાય કરીએ. જોવા જશો તો ઘણી બધી વેરાયટીઝ છે, અને એમ જોવા જાવ તો પ્રોડક્ટ ટોટલ 55 થી પણ વધારે છે. બરાબર, ચાલુ કરીએ આપણે સ્ટાર્ટર, એટલે કે મલ્ટીગ્રેન વઘારેલો જે રોટલો છે. ત્યાંથી રોટલો પણ અંદર એકદમ સોફ્ટ થઈ ગયો છે, એવું લાગે કે ફ્રેશ રોટલો બનાવીને મસળીને વઘાર્યો હોય ને એ ટાઈપનો છે. મલ્ટીગ્રેન છે એટલે આમાં તમને પર્ટિક્યુલર કોઈ એક ટેસ્ટ નહીં લાગે, જેમ કે બાજરાનો ટેસ્ટ એવું નહીં લાગે. મલ્ટીગ્રેનનો ટેસ્ટ એક અલગ જ છે. મેગી ફ્લેવર માટે, હા, અને પાછું મેગી ફ્લેવર તમને 10-15% એવું લાગશે કે આપણે મેગીનો મસાલો નાખ્યો હોય ને એ ટાઈપનો. પણ એક વસ્તુ છે કે નાના છોકરા હોય કે મોટા હોય, આ બધાને જ ભાવે એવું છે અને હેલ્ધી છે. માત્ર 6 મિનિટમાં બની જશે. અને કાજુ કારેલા અને દ્રાક્ષ એ જે સબ્જી ટ્રાય કરીએ, આમાં જે કારેલાની કડવાટ છે ને તે એકદમ માઇલ્ડ થઈ ગઈ છે. વધારે પીળું આમ કડવું લાગે એવું પણ નથી. કે કારેલાનું એક રજવાડી શાક, રજવાડી શાક છે. કોકને કારેલા ના ભાવ ને ભાવતા હોય ને તો પણ શાકે ને તો પણ ભાવવા માંડે એવું શાક છે. બરાબર છે. અને બીજું કે પાઉંભાજી છે. તમે ભાજીનું ટેક્સચર જુઓ, આગળ પણ મેં તમને બતાવ્યું હતું. એમ જોવા જશો તો ઘણી બધી રેન્જ છે. આ બધી પ્રોડક્ટ તમારા ઘરે મંગાવી હોય, ડિલિવરી તો ઓલ ઓવર ધ વર્લ્ડ થાય છે. વર્લ્ડ થાય છે, દુનિયાના કોઈ પણ ખૂણે આમની પ્રોડક્ટ ડિલિવરી થઈ જશે. પણ ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં ડિલિવરી કરવી હોય તો એ ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી ઓફ કોસ્ટ છે. ઓનલી MRPના રૂપિયા તમારે આપવાના રહેશે. પણ આઉટ ઓફ ઇન્ડિયા તમારે કશે બી ડિલિવરી કરવી હોય તો એના માટે કુરિયર ચાર્જ પાર્ટીએ પે કરવો પડશે. બરાબર. ધારો કે આ પ્રોડક્ટ કોઈને મંગાવી છે તો એ કોન્ટેક નંબર તમે કહી દેજો. મારો કોન્ટેક નંબર છે 999-88-56-553. રિપીટ કરું છું, 999-88-56-553. બરાબર. આ નંબર પર વોટ્સએપમાં હાઈ લખીને મોકલો એટલે હું તમને કેટલોગ મોકલી આપીશ, અને MRPનું કે MRP આખું લિસ્ટ મોકલી આપીશ. બરાબર. તમારે જે પણ ઓર્ડર હોય મને વોટ્સએપ કરી દેવાનું, એડ્રેસ મોકલી દેવાનું. ગૂગલ પે નંબર છે, ગૂગલ પે કરી દો, અમારામાં ખાતામાં પૈસા આવી જાય અને તમને કુરિયર અહીંથી નીકળી જશે. અને કુરિયરની ડિટેલ્સ પણ તમને વોટ્સઅપ કરી દેવામાં આવશે કે આ કુરિયરમાં નીકળ્યું છે, આ એનો નંબર. તમને ગુજરાતમાં ને ગુજરાતમાં ડિલિવરી નેક્સ્ટ ડે મળી જશે. આઉટ ઓફ ગુજરાત માટે 1-2 દિવસનો ટાઈમ લાગશે, અને આઉટ ઓફ ઇન્ડિયા માટે તો જે ટાઈમ લાગતો હશે એ ટાઈમ લાગશે, કુરિયરવાળા જે કહેશે એ. બરાબર છે. આજકાલ લોકો શું હોય છે કે ઇન્સ્ટન્ટ ફૂડ ખાવા શોખીન હોય છે. હા, પણ લોકો ડરે છે કે આમાં કંઈક આર્ટિફિશિયલ વસ્તુ નાખેલી હશે. આમાં કોઈ જાતનું આર્ટિફિશિયલ કલર નથી, SS નથી, MSG નથી, કોઈ જાતના એવા હાર્મફુલ વસ્તુ નથી કે આપણા શરીરને નુકસાન થાય. આમાં બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ છે, નાના બાળકથી લઈને મોટા પણ ખાઈ શકશે, કોઈને જ કંઈ તકલીફ નહીં થાય. અને ઘરે બનાવ્યો એવો જ સ્વાદ તમને મળશે, અને ડેઈલી ખાઈ શકશે. ડેઈલી ખાઈ શકશે, મેઇન તો વસ્તુ એ છે કે ડેઈલી ખાઈ શકશે. બાકીની બધી વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, કોન્ટેક નંબર, એડ્રેસ, દરેક વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ પ્રોડક્ટ ઘરે બેઠા મંગાવો, કાઠિયાવાડનો ટેસ્ટ તમે ઘરે બેઠા લો. ચાલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, એક નવા સિટીમાં, એક નવા ફૂડ સાથે. ત્યાં સુધી બાય.